સુઈ જવું, જોર કી આવાજ એટલે કે જોર થી અવાજ આવવો, આસમાન ગિરને કા ભ્રમ એટલે કે આકાશ પડી જવું એવો ભ્રમ થવો, ભાગના એટલે કે ભાગવું, રાસ્તે મેં હિરણ કા મિલના એટલે કે રસ્તામાં હરણનું મળવું, ઉસે આસમાન ગિરને કી બાત બતાના એટલે કે શત્રુને હરણને આસમાનમાં પૂછે છે આકાશ છે એ પડ્યું છે એની વાત બતાવી, હિરણ કા ભાગના એટલે કે હરણનું ભાગવું, હિરણ કો ભાગનું મિલના હરણને રીચ મળ્યું, ભાગ કા ભી ભાગના એટલે કે છે રીચ છે એનું પણ ભાગવું, હાથી કા ભાગના એટલે કે હાથીનું ભાગવું, શેર મિલના એટલે કે શેર એટલે સિંહ સિંહ મળવું, ભાગને કા કારણ પૂછવું એટલે કે ભાગવાનું કારણ પૂછવું, ખરગોશ સે આસમાન ગિરને કી બાત સુનના એટલે કે સંસ્થાથી આકાશ પડ્યું છે એ વાત સાંભળવી, ખરગોશ કે સાથ પેડ કે પાસ જાના એટલે કે ખર સસલાની સાથે ઝાડની પાસે જાવ, એક નારિયેળ પડા હુઆ દેખના એટલે એક નારિયેળને પડેલું જોવું, અને લાસ્ટમાં શું આવે છે કે શીખ એટલે કે આપણને આ વાર્તાઓ પરથી શું શીખ મળે છે, તો આપણે વાર્તાની શરૂઆત કરીએ, આસમાન ગિરે એટલે આકાશનું પડવું, નારિયેળ કે એક પેડ કે નીચે એક ખરગોશ સો રહા થા એટલે કે નારિયેળનું એક ઝાડ છે એ ઝાડ નીચે ખરગોશ એટલે કે જે સસુ છે એ સુઈ રહ્યું હતું એટલે કે ઊંઘ કરી રહ્યું હતું, અચાનક જોરથી આવાજ હોય એટલે અચાનક એકદમ જોરથી અવાજ આવે છે, ખરગોશ ગભરા ગયા એટલે ખરગોશ છે એ ગભરાકર ઉઠ બેઠા એટલે કે ખરગોશ જે સસુ છે એ ગભરાઈ જાય છે અને ફટાફટ ઊભું થઈ જાય છે, ખરગોશ કો લગા આસમાન ગીર રહા હે એટલે કે ખરગોશને લાગે છે જે સસુ છે એને એમ થાય છે શું આકાશ પડી રહ્યું છે, વહ ડર કર ભાગા એટલે કે સસુ છે એ શું કરે છે ડરી જાય છે અને ડરે તો સસુ ભાગે છે, રાસ્તે મેં ઉસે હિરણ મિલા એટલે કે રસ્તામાં તેને સસુ ડરતા ડરેલું હોય છે અને ભાગે છે પણ રસ્તામાં શું થાય છે કે એને હરણ મળે છે, ખરગોશને ઉસે કહા એટલે સસુ છે એને કહે છે ભાગો ભાગો આસમાન ગીર રહા એટલે કે ભાગો ભાગો આકાશ છે એ પડી રહ્યું છે, હિરણ બી ભાગેલા એટલે હરણ છે આ સસુ વાત કરે છે, હરણ કાંઈ પણ વિચારે આવડે શું કરે છે હરણ વાત કરે છે એટલે પોતે શું કરે છે તે પણ ભાગવા લાગે છે, આગે રાસ્તેને ભાલુ મળ્યા એટલે કે સસલો અને હરણ બે છે એ ભાગતા હોય છે એવામાં થોડી વારમાં રસ્તામાં ભાલુ એટલે કે રીછ મળે છે, હિરણ કે કહીને પર ભાલુ બી ભાગને લાગે એટલે કે હરણના કહેવાથી જે રીછ છે એ પણ ભાગવા લાગે છે, શું કરે છે જે સસલું છે એ હરણને કહે છે કે ભાગો ભાગો આસમાન ગીર રહા અને એના પછી હરણ છે એ ભાલુને કહે છે કે આસમાન આસમાન છે એ પડી રહ્યું છે, આગે હાથી મિલ એટલે કે થોડીક વાર પહેલાં આપણે હાથી જે હરણ સસલું અને જે આ હરણ છે એ ભાગે છે એવામાં થોડી વારમાં ફરતા ફરતા એને હાથી પણ મળે છે, ભાલુને કહા ભાગો ભાગો આસમાન ગીર રહા એટલે ભાલુ છે રીછ છે એ કહે છે ભાગો ભાગો આકાશ છે એ પડી રહ્યું છે, હાથી ડર ગઈ એટલે કે હાથી પણ આ વાત સાંભળીને શું થાય છે ડરી જાય છે, વહુ બી ભાગને લાગે એટલે આ સાંભળીને હાથી ડરી જાય છે એટલે તે પણ બધાની સાથે દોડવા લાગે છે, જંગલ કે રાજા શેરને ઇન સબ જાનવર કો ભાગતે દેખા તો ઉસને ભાગને કા કારણ પૂછા એટલે કે જંગલનો જે રાજા સિંહ છે એ આ બધા જ જાનવરોને આખા જંગલમાં ભાગતા દોડે છે ભાગવાનું જોઈ છે કે આ બધા શું કરવા દોડે છે કેમ ભાગો ભાગ કરે છે ત્યારે એ ભાગ શું કરવા ભાગે છે એનું કારણ પૂછે છે, સબને કહા ખરગોશને આસમાન ગીરનેથી આવાજ સુની હતી એટલે બધા કહે છે કે સસુએ જે આકાશ છે આકાશ નીચે પડી રહ્યું છે એવો આવાજ સાંભળ્યો હતો, ઇસીલીએ ડર કે મારે હમ લોગ ભાગ રહે એટલે કે એટલા માટે ડરના કારણે અમે બધા જ ભાગી રહ્યા છીએ, શેરને ખરગોશ છે પૂછા સિંહ છે એ સસલાને પૂછે છે ચલો મુજે બતાવો કહા આસમાન ગીરા એટલે કે ચાલ તું મારી સાથે મને બતાવ ક્યાં આસમાન એટલે કે આકાશ પડ્યું છે, ખરગોશ ઉસે એક નારિયેળ કે પેડ કે પાસ લે ગઈ એટલે કે સસલું છે નારિયેળનું એક ઝાડ હોય છે એની બાજુમાં એને થઈ જાય છે, વહા નારિયેળ કા ફળ પડા એટલે કે નારિયેળનું જે ઝાડ છે એની
સેબ ને પૂછા કે યહી તુમ્હારા આસમાન હૈ, એટલે કે સિંહ છે એ પૂછે છે કે શું આજ તારો જે આકાશ છે એ કહે છે આજ તારો આકાશ છે. શેર કી બાત સુનકર ખરગોશ શરમા, એટલે કે શેર હકીકતમાં શું હોય છે કે આકાશ પડતું હોતું નથી, કેમ કે આકાશ ક્યારે પડતું હોતું હોય નહીં, એટલે શું જે સંસ્કૃત છે એને ગલત ફેમી થાય છે, એને એ ખોટ ભ્રમ થાય છે. એટલે જ સિંહ એને બતાવે છે કે આ નારિયેલનું જે ફળ છે, નારિયેલના ઝાડ નીચે નારિયેલના ઝાડ ઉપરથી નારિયેલનું ફળ પડે છે, એટલે સસલાને શું થાય છે કે આકાશ પડ્યું. એટલે સિંહ એને સમજાવે છે, બતાવે છે કે શું આજ તારું આકાશ છે, તારું આસમાન છે. એટલે એની વાત સાંભળી અને જે સસલું છે, સસલું શું કરે છે કે આ સિંહની વાત સાંભળીને સસલું શરમાઈ જાય છે. સબ જાનવર ખિલખિલાકર હસ પડે, એટલે કે બધા જાનવર હસવા લાગે છે કે આપણે સસલાભાઈની વાત સાંભળીને આપણે પણ ભોગવા માંડ્યા, આપણે પણ કંઈ વિચાર્યું નહીં, એટલે બધા શું કરે છે, હસી પડે છે. હવે આપણે છે કે શીખ આ વાતોમાંથી આપણને શું શીખ મળે છે, તો કે સોચ સમજ કર કે કિસી બાત કા બાત પર વિશ્વાસ કરના ચાહીએ, એટલે કે સમજી વિચારીને જ આપણે કોઈ વાત પર વિશ્વાસ કરવો જોઈએ. કેમ કે આ સસલું છે એ નારિયેલના ઝાડ ઉપરથી નારિયેળ પડે છે, એને શું થાય છે કે આ તો આકાશ પડ્યું છે, ભાગો ભાગો આ આકાશ પડ્યું. બધાને એમ ના કહીએ ને શું કરે છે કે આખા જે જંગલમાં વસવાટ કરતા જે પ્રાણીઓ છે શિયાળ, એ બધાને શું કરે છે કે ભાગો આકાશ પડ્યું છે, એ બધા એની વાત માને છે. એ લોકો પણ વિચારતા નથી, જે જાનવર છે એ વિચારતા નથી કે આકાશ પડે નહીં, એની વાતમાં આવીને બધા ભાગવા મળે છે. એટલે આપણને આ વાર્તા ઉપરથી એ બોધ મળે છે વિદ્યાર્થી મિત્રો, કે આપણને કોઈ પણ કામ કરતી વખતે સોચ સમજ કરે, એટલે કે વિચારી સમજીને આપણે એ કામ કરવું જોઈએ, તો આપણા સરસ મજાની વાર્તા અહીંયા આપણે પૂર્ણ થાય છે.